ભાવનગર શહેરમાં ઠેર ઠેર વિવિધ વિસ્તારોમાં હોલિકા દહનની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. આજના આ પર્વે લોકોએ આસ્થાપૂર્વક ખજૂર ધાણી દાળિયાની હોલિકામાં આહુતિ આપી તેમજ પાણીની ધારા સાથે હોલિકાની પ્રદક્ષિણા કરી અને શ્રીફળ હોલિકામાં હોમી હોળીની ઉજવણી કરી હતી. એક વાયકા અનુસાર પ્રહલાદને જ્યારે હોલિકા પોતાના ખોળામાં લઈને અગ્નિ પર બેઠી હતી ત્યારે ઘરે ઘરે લોકોએ પ્રહલાદને બચાવવાની પ્રાર્થના કરી હતી. આ કાળક્રમે આ પ્રથા પ્રચલિત બની અને ઠેર ઠેર હોલિકાનું દહન કરવામાં આવે છે. આજે ગામડાઓની પરંપરા મુજબ આ વર્ષમાં પરણેલા નવ દંપતીઓ લગ્નના કપડાઓમાં આવી અને હોલિકાની પ્રદક્ષિણા કરી હતી તેમજ નાના બાળકોને લઈને પણ હોલિકાની પ્રદક્ષિણા કરવામાં આવી હતી. હોળી ધૂળેટીનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. ગુજરાતમાં એક અનેરો ઉત્સવ એટલા માટે કે ભગવાન દ્વારકાધીશ એ ગુજરાતમાં બિરાજે છે. દ્વારકાજીનું મંદિર પણ સૌરાષ્ટ્રમાં છે ત્યારે સમગ્ર ગુજરાતમાં એક અલગ પ્રકારની હોળી ધૂળેટીની ઉજવણી થઈ રહી છે. આજે ભાવનગર ખાતે પણ ભક્તિભાવથી હોળીમાં આસુરી શક્તિનો નાશ થાય અને ધૂળેટીમાં રંગબેરંગી કલરફુલ બધાને સુખ સમૃદ્ધિ તંદુરસ્તી અને શાંતિ મળે એ પ્રકારની હું ભગવાનની શુભકામનાઓ ભગવાનને પ્રાર્થના કરું છું. તમામને સમગ્ર ગુજરાતની જનતાને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને અનેકાધિક શુભકામના આપું છું. આ હોળીમાં દુઃખ દર્દનો બધાનો નાશ થાય, આપણા આસુરી શક્તિનો નાશ થાય અને ધૂળેટીમાં રંગબેરંગી ફૂલ સાથે સૌને ખૂબ ખૂબ આનંદ ઉલ્લાસ સાથે પોતાનું જીવન ગુજારી શકે એવી ભગવાન શક્તિને સામર્થ્ય આપે. અનેકાધિક શુભકામનાઓ. ભારત માતા કી જય. વંદે માતરમ. અહીંયા કેસરિયા હનુમાન ફ્રેન્ડ ગ્રુપ ખાતે સૌથી મોટી એવી હોળીનું પ્રાગટ્ય થતું હોય છે અને ખૂબ ભક્તિભાવથી સમગ્ર કાળિયાબીડની જનતા અહીંયા આવે છે ત્યારે ભાવનગરવાસીઓને અને સમગ્ર ગુજરાતવાસીઓને અનેકાધિક શુભકામનાઓ. આજના આ પ્રસંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ વિવિધ વિસ્તારોમાં થઈ રહેલ હોલિકા દહનમાં ખાસ હાજરી આપી હતી. તેમાં ખાસ કરીને શહેરમાં સૌથી મોટી હોલિકા ગણાતા કાળિયાબીડની હોલિકા દહનમાં જીતુ વાઘાણીએ હાજરી આપી જળની ધારા સાથે હોલિકા પ્રદક્ષિણા કરી અને હોલિકામાં શ્રીફળ હોમ્યું હતું. સાથે સાથે આ વિસ્તારના બાળકો અને લોકો સાથે જીતુ વાઘાણીએ તિલક કરી ધૂળેટીની પણ ઉજવણી કરી હતી. ઇરફાન સોલંકીનો રિપોર્ટ, ભાવનગર.